હેલો એવરીવન, આપણે આજના વિડીયોમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ હમણાં જ સૂર્યશક્તિ કિસાન યોજના લોન્ચ કરી છે એના વિશે ચર્ચા કરીશું. વિડીયો શરૂ કરતા પહેલા નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન તમે દબાવી દો, બાજુમાં જે બેલ આઇકન આપ્યું છે એ દબાવી દો, અને જો તમને વિડીયો પસંદ આવે તો નીચે આપેલું લાઇક બટન દબાવજો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરજો. રાજ્ય સરકારે ખેડૂતોને સૌર ઉર્જાથી સિંચાઈ અને ખેતીવાડી તેમજ આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલી આપતી મહત્વપૂર્ણ કિસાન હિતકારી યોજના સૂર્યશક્તિ કિસાન યોજનાની જાહેરાત કરી છે. આ યોજનાનું ટૂંકું નામ છે SKY, સ્કાય યોજના. મુખ્યમંત્રી શ્રીએ આ પ્રસંગે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ગુજરાતના ખેડૂતો બાવળાના બળે અને પરિશ્રમની પરાકાષ્ઠા સર્જીને માટીમાંથી સોનું ઉગાડવાની ક્ષમતા ધરાવે છે. આ યોજના થકી ખેડૂતો સૌર પેનલ મારફતે સૌર ઉર્જાનું ઉત્પાદન પોતાના ખેતરમાં જ કરી શકશે. આ માટે તેમણે 5% જેટલી રકમનું મૂડીરોકાણ કરવાનું રહેશે અને 60% જેટલી રકમ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડી તરીકે આપવામાં આવશે. બાકીની 25% લોન કરવામાં આવશે. જે લોન ખૂબ જ ઓછા દરે, એટલે કે 4.5%થી 6.5% દરે ખેડૂતને ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજના થકી ખેડૂતોને 12 કલાક વીજળી મળશે અને જો વધારાની વીજળી ઉત્પન્ન થશે તો એ વીજળી ખેડૂત રાજ્ય સરકારની વીજ કંપનીઓને વેચી શકશે અને આ વીજ કંપનીઓ પ્રથમ 7 વર્ષ સુધી આ વીજળી 7 રૂપિયા યુનિટ દીઠ ખરીદશે અને ત્યારબાદ આગામી 18 વર્ષ સુધી 3.5 રૂપિયા યુનિટ દીઠ વીજળી ખરીદશે. આમ આ યોજના એ કિસાનના હિતમાં છે. આ યોજના વિશે હવે આપણે ડિટેલમાં ચર્ચા કરીશું. પહેલો પોઈન્ટ છે, ગુજરાતના દરેક ખેડૂતને ખેતીના સાધનો ચલાવવા અને બોરવેલ ચલાવવા માટે વીજળી મળી રહે તે માટેની આ યોજના છે. મુખ્યમંત્રીએ આ યોજનાને જ્યોતિગ્રામ યોજના પછીની બીજી ક્રાંતિકારી યોજના ગણાવી છે કે જેનાથી કૃષિ ક્રાંતિ સર્જશે. ગુજરાતના દરેક ખેતરમાં 12 કલાક સુધી વીજળી મળશે. આ દેશની એવી પહેલી યોજના છે જેમાં ખેડૂત પોતાની વીજળી પોતાના ખેતરમાં જાતે ઉત્પન્ન કરી શકશે અને વધારાની વીજળી સરકારી વીજ કંપનીઓને વેચી પણ શકશે. 1,42,000 હોર્સ પાવર વીજળી ઉત્પન્ન કરવાનો આ એક પાયલોટ પ્રોજેક્ટ છે. આ યોજનાનો સમયગાળો છે કુલ 25 વર્ષનો, જેને 7 વર્ષ અને 18 વર્ષ એમ 2 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો છે. આ યોજનામાં રાજ્યના 33 જિલ્લાઓના કુલ 137 ફીડર્સનો સમાવેશ કરવામાં આવશે અને આ યોજના 2 જુલાઈથી અમલી બનશે. કુલ રૂપિયા 870 કરોડનો ખર્ચ છે. રાજ્યના 12,400 ખેડૂતોને લાભ આપવામાં આવશે અને હમણાં જ આપણે આગળ વાત કરી 1,42,000 હોર્સ પાવર વીજળી ઉત્પન્ન કરવાનો આ એક પાયલટ પ્રોજેક્ટ છે. રાજ્ય પોતાના કુલ વિદ્યુત વપરાશના 26% વીજળી એટલે કે 22,704 મેગાવોટ વીજળી ખેતી ક્ષેત્રમાં વાપરે છે. ગુજરાત રાજ્ય જે કુલ 100% વીજળી વાપરે છે એમાંથી 26% વીજળી માત્ર ખેતી ક્ષેત્રે વપરાય છે. અને હવે આજે સૂર્યશક્તિ કિસાન યોજના છે એ અમલમાં આવે પછી ખેડૂત પોતાની ઉર્જા સૌર ઉર્જા મારફતે મેળવશે, પોતાની વીજળી સૌર ઉર્જા મારફતે ઉત્પન્ન કરશે, તો તેનાથી જે 26% જેટલું ભારણ છે જે ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતોમાંથી ઉત્પન્ન કરવામાં આવે છે એ ભારણ ઘટશે અને પ્રદૂષણ પણ ઓછું થશે. કારણ કે અત્યારે જે વીજળી વાપરવામાં આવે છે તે હાઇડ્રો ઇલેક્ટ્રિસિટી એટલે કે પાણી દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, કોલસા દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે, અથવા તો ન્યુક્લિયર ઇલેક્ટ્રિસિટી એટલે કે પરમાણુ દ્વારા ઉત્પન્ન કરવામાં આવે છે. અને કોલસો અને પરમાણુ આ બંને ઉર્જાના બિન પરંપરાગત સ્ત્રોતો છે જેનો જથ્થો ખૂબ ઓછો છે અને નજીકના ભવિષ્યમાં ખૂટી જાય તેમ છે. ઉપરાંત આ ઉર્જા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરતી વખતે પ્રદૂષણ પણ ઉત્પન્ન થાય છે. માટે આ યોજના જે છે એ પર્યાવરણની જાળવણી માટે પણ જરૂરી છે. આ યોજનાની વિશેષતાઓની વાત કરીએ તો ખેડૂત પોતાના ખેતરમાં 70,000 રૂપિયાના ખર્ચે 1 મેગાવોટની ક્ષમતાનો સોલર પાવર પ્લાન્ટ નાખી શકશે. આ પ્લાન્ટ નાખવા માટે 60% જેટલી રકમ એટલે કે 42,000 રૂપિયા જેટલી રકમ રાજ્ય સરકાર તરફથી સબસિડી તરીકે અપાશે. ખેડૂતે 5% એટલે કે ₹3,500નું મૂડીરોકાણ કરવું પડશે અને બાકીના 24,500 રૂપિયાની લોન 4.5 થી 6.5% નીચા દરે ખેડૂતને 7 વર્ષ માટે આપવામાં આવશે. 1 હોર્સ પાવર
દીઠ 1.25 કિલોની સોલર પેનલ 10x10ની આપવામાં આવશે. જો ખેડૂત વધારે મોટી સોલર પેનલ નાખવા ઈચ્છે તેને મોટી નાખવામાં આવશે, પરંતુ આ સંજોગોમાં વધારાની પેનલો દ્વારા જે વીજળી ઉત્પન્ન થશે એ વીજળી માત્ર ને માત્ર 3.5 રૂપિયાના ભાવે જ ખરીદવામાં આવશે. 1 હોર્સ પાવરની પેનલથી જે વીજળી ઉત્પન્ન થશે એ વીજળી વધારાની હશે તો સરકાર 7 રૂપિયાના ભાવે ખરીદશે, સરકારી વીજ કંપનીઓ 7 રૂપિયાના ભાવે ખરીદશે. પણ જો કોઈ ખેડૂતે વધારે કિલોવોટની પેનલ નખાવી હશે અને વધારે વીજળી ઉત્પન્ન થશે તો એ વધારાની પેનલથી ઉત્પન્ન થયેલી વીજળી માત્ર 3.5 રૂપિયાના ભાવે જ ખરીદવામાં આવશે. અહીં એક વાત આપણે ક્લિયર કરી લઈએ કે જો એક હોર્સ પાવરની પેનલ હશે તો 1 હોર્સ પાવર માટે 1.25 કિલોની પેનલ હશે તો સરકાર પહેલા 7 વર્ષ સુધી 7 રૂપિયામાં ખરીદશે સરકારી વીજ કંપનીઓ, અને પછીના 18 વર્ષ સુધી 3.5 રૂપિયામાં ખરીદશે. પણ જો પેનલ 1.25 કિલો કરતાં વધારે હશે તો પહેલા વર્ષથી જ, પહેલા 7 વર્ષ 7 રૂપિયા નહીં આપવામાં આવે, પહેલા વર્ષથી જ 3.5 રૂપિયે જ ખરીદવામાં આવશે. આ 1 કિલોવોટની સોલર પેનલથી દૈનિક 5 થી 6 યુનિટ જેટલી વીજળી ઉત્પન્ન થઈ શકશે. આ વીજળીનો ઉપયોગ ખેડૂતો બોરવેલ, લાઇટો અને અન્ય સાધનો ચલાવી શકશે. ત્યારબાદ જો વીજળી વધશે તો તેને ખેડૂત ગુજરાતની વીજ કંપનીઓને વેચી શકશે. આ માટે ખેડૂતોએ ડિસ્કોમ વીજ વિતરણ કંપનીઓ સાથે કરાર કરવાના રહેશે. સોલર, હવે તમને એવો પ્રશ્ન થશે કે જો ખેડૂત, કોઈ ખેડૂતનું ખેતર નાનું હોય, 1-2 વીઘાનું ખેડૂત ખેતર હોય અને ત્યાં સોલર પેનલ લગાવશે તો એ પાક ક્યાં ઉગાડશે? તો સોલર પેનલને ખેતરની સપાટીથી 10 ફૂટ કે જેથી વધારે ઊંચાઈ લગાડવામાં આવશે, જેથી જમીન રોકાશે નહીં. જમીનમાં પૂરેપૂરી જમીનનો ઉપયોગ ખેતીકીય પ્રવૃત્તિ માટે થઈ શકશે. આ યોજનાથી ખેડૂતોને 12 કલાક વીજળીનો પુરવઠો મળી રહેશે. આ જે ઇમેજ છે એ વિજયભાઈ રૂપાણીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પરથી લીધેલી છે. અહીં તેમણે જાહેરાત કરી છે. આ છે સૌરભ પટેલ, જે આપણા ઉર્જા મંત્રી છે, નીતિનભાઈ પટેલ ડેપ્યુટી મુખ્યમંત્રી છે, અને વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી છે ગુજરાત રાજ્યના. તો એમણે ઉલ્લેખ કર્યો છે, જેના દરેક પોઈન્ટની ચર્ચા આપણે ઉપર કરી લીધી છે. આપણે આશા રાખીએ કે આ જે યોજના છે એ સફળતાપૂર્વક અમલી બને, રાજ્યના તમામ ખેડૂત, છેવાડાનો નાનામાં નાના ખેડૂતને પણ આ યોજનાનો લાભ પ્રાપ્ત થાય, ખેડૂતની સુખાકારીમાં વધારો થાય, અને આ યોજના સફળ થવાથી ગુજરાતનો ખેડૂત જે હાલ દેવામાં ડૂબેલો છે એ દેવામાંથી બહાર આવે, એને વીજળી માટે સરકાર પર આધારિત રહેવું પડે નહીં અને પોતાનું મબલક ઉત્પાદન કરે અને પોતાની સમૃદ્ધિ તરફ આગળ વધે. આ સાથે આપણે વિડીયો રેપઅપ કરીએ છીએ. આઈ હોપ કે તમને વિડીયો ગમ્યો હશે. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, તમારા મિત્રો સાથે શેર કરજો, એમને પણ સબસ્ક્રાઇબ કરવાનું કહેજો કે જેથી હું નવા વિડીયો અપલોડ કરું તો એ તમને મળતા રહે. અને તમે જો કોઈ નવા ટોપિક પર વિડીયો ઈચ્છતા હો, તાજેતરના કરંટ ટોપિક પર વિડીયો ઈચ્છતા હો, તો નીચે મને કમેન્ટ કરીને જણાવજો, આપણે એ ટોપિક પર વિડીયો બનાવીશું. ટિલ ધેન, ગુડ બાય. Have a nice day.